સે ના ટળે ભલે વાસે ચારે વે ગુરુદેવ નાના સંસય ના ટળે ભલે વાસે ચારે ગુરુ ને જ્ઞાન બતાયા મેરા એ અજ્ઞાન કો મિટાયા મેરે એ મન મે અચરજ આયા ગુરુ ને જ્ઞાન બતાયા મારા મેરે અજ્ઞાન કો મિટાયા સંતો મેરે મન મે અચરજ આયા. આ વાણીના શબ્દો કાઝી શ્રી અનવર મિયાના છે, જેને આ વાણીમાં પોતે પોતાની દશાનું વર્ણન કરેલ છે અને કહે છે કે મને મારા સદગુરુએ જ્ઞાન બતાવ્યું, બતાવ્યું એટલે મને સમજાયું અને મારા મનમાં અસરજ થયું, તો અસરજ એટલે નવાઈ લાગે, તો નવાઈ શું લાગે કે મારા જીવનમાં જે અનેક જન્મનું જે અજ્ઞાન હતું ને એ મટી ગયું અને અજ્ઞાન એવું હતું કે હું જીવ છું, હું અમુક વ્યક્તિ છું, અમુક જાતિનો છું, અમુક જ્ઞાતિનો છું, હું પટેલ છું, હું પ્રજાપતિ છું, હું દરબાર છું, હું સાધુ છું, હું સંત છું, હું બ્રાહ્મણ છું, આવો જીવ ભાવનું જે અજ્ઞાન હતું ને એ મારા સદગુરુએ મને જ્ઞાન આપી અને મારું જે અજ્ઞાન હતું ને એ મટાડી દીધું અને જે જીવ દિશા હતી ને એ મટાડી અને જીવમાંથી મને શિવ બનાવી દીધો. દરિયાને મોજો માલે હિરલો લાગ્યો મારે હાથ એ મદડું દરિયાને એ મોજો માલે અને હિરલો લાગ્યો મારે હાથ કોઈ અંતર ખોલે અપરાધ કોઈ અંતર એ ખોલે અપરાધ તો તમે દીનો નાદ ભાઈ મારે મન મે અચરજ આયા ગુરુ ને જ્ઞાન બતાયા મેરા અજ્ઞાન કો મિટાયા સંતો મેરે મન મે અચરજ આયા સાધુ મેરે મન મે અચરજ આયા. તો મન ને દરિયાની ઉપમા આપી છે, ઉપમા એટલા માટે આપીએ કે દરિયો ક્યારેય શાંત નથી રહેતો, એમ મન પણ એક સેકન્ડ પણ શાંત નથી રહેતું. તો આપણે મન કહીએ છીએ કોને?
એનો તપાસ કરવાની જરૂર છે. આ દેહમાં જો મન હોય તો એને ગોતવા માટે વિચારથી અંદર ઉતરો, વિચારથી અંદર ઉતરવાની જરૂર છે. મન આપણે કોને માનીએ છીએ? અને જો આ મનને ગોતવા જાવ ને તો સાબિત નહીં થાય. તો આ મન છે ને એ માત્ર કલ્પના છે, અને મારું મન મારું મન એમ આપણે દરેક કહીએ છીએ, પણ જો મન આપણું હોય તો બીજાનું ક્યારેય થવું ન જોઈએ, તો આપણું કહેવાય. અને મન જો આપણું હોય તો આપણે કે એમ એને કરવું પડે. આપણે કે એમ જો મન કરે ને તો આપણું મન, પણ મન કે એમ આપણે કરીએ છીએ, એટલે આપણે મનના ધણી નથી પણ મનના ગુલામ છીએ. મન કે મારે માવો ખાવો છે તો આપણે તરત હાલતા થઈ જાય, ગમે એવો સત્સંગ હોય નહીં એને પડતો મૂકી દઈએ. મન કે મારે તમાકુ ખાવી, મન કે મારે બીડી પીવી, મન કે મારે સા પીવી, તોય મન આપણું ન રહ્યું. મન માવાનું થઈ ગયું, મન બીડીનું થઈ ગયું, મન તમાકુનું થઈ ગયું. મન બીજાનું ન થાય અને મન આપણું જ રહે તો મન આપણું. અને આવી સ્થિતિ જયારે થાય ને ત્યારે મનને જીત્યું કહેવાય. અને ત્યારે આ દરિયાની એટલે કે આ અખંડ આનંદની જે મોલ છે ને એ માણી શકાય. તો આવી સ્થિતિ વાળાને હીર આઠ લાગ્યું કહેવાય. તો હીર એટલે જે આત્મપદ છે ને એને હીરની ઉપમા આપી છે. પણ આ પદ તો ઉપમા રહિત છે. આને કોઈની ઉપમા લાગુ ન પડે. પણ જે કોઈ પોતે પોતાનું અંતર ખોલે એટલે કે અંતર્મુખ દ્રષ્ટિ કરે તો જે આત્મપદ છે, જે દીનો નાથ છે, એની પ્રાપ્તિ તો થાય. અંતર્મુખ દ્રષ્ટિ થાય ને તો. આ બરતન મેં જો દૂધ ભરા હૈ જ્ઞાન મેં તલવાર, આ બરતન મેં જો દૂધ રહા જેમ મયાન મેં તલવાર, એમ દેહ મેં માનો અલખ રહ્યો ભાઈ, અલગ રહ્યો હજ કાયા માં ગીરતા, સંતો મેરે મન મેં અચરજ આયા, ગુરુ ને જ્ઞાન બતાયા મેરા અજ્ઞાન કો મિટાયા, સંતો મેરે મન મેં અચરજ આયા. તો કોઈ વાસણમાં દૂધ રહે છે જેમ મયાની અંદર તલવાર હોય છે, એમ આ દેહમાં જે અલગ તત્વ છે, અલગ તત્વ એટલે કે જેને લખી ન શકાય એવું જે તત્વ છે, એ તત્વ આ કાયામાં વસી ગયું છે. આ કાયામાં કીર્તા રૂપે એટલે કે પરમાત્મા બનીને એ આ તત્વ છે ને
એ આ દેહ ની અંદર જ બિરાજી રહ્યું છે. સમાયા બીજ મે વડકા જાડ આ દરિયા ઘડા મે સમાયા બીજ મે વડકા જાડ સોય કે નાકે ગુરુ ને જ્ઞાન બતાયા મેરા અજ્ઞાન કો મિટાયા સંતો મેરે મન મે અચરજ આયા. તો આ વાત વ્યવહારિક દિશામાં આપણને ખોટી લાગે, કારણ કે ઘડો એટલે ગાગર, આ ગાગરમાં આખો સાગર એટલે કે આ દરિયો નથી હમાતો. તો આનો અર્થ એવો છે કે જે વ્યક્તિ પરમાર્થી સત્તાને પામી જાય કે તો પરમાર્થી સત્તામાં આવી જાય ત્યારે જ્ઞાન રૂપી જે ઘડો છે ને, એ આ જ્ઞાન રૂપી ઘડામાં સંસાર સાગરનું દરેક પ્રકારનું ડાપણ છે ને એ હમાઈ જાય. અને એવી જ રીતે આ વડલો પણ આ એક બીજની અંદર સમાયેલો છે. જેમ અગ્નિ લાકડાની અંદર હમાયેલો છે એવી રીતે આ બીજની અંદર વડલો હમાયેલો છે. એને પ્રગટ કરવો પડે આ અગ્નિને, નહીતર લાકડાની અંદર અગ્નિ છે જ, એને પ્રગટ કરવો પડે. એમ બીજની અંદર વડ છે પણ એને પ્રગટ કરવો પડે. અને હોયના નાકામાં હાથી હમણો એટલે, તો આ હોય એટલે સમજણ રૂપી જે હોય છે ને એના નાકામાં હાથી જેવો જે અહંકાર છે ને એ હમાઈ જાય છે, અગર તો નીકળી જાય છે. અને તરણાવો છે પાડ, એટલે કે જેમ આંખમાં એક નાનું એવું કણું પડ્યું હોય તો મોટો ડુંગરો હોય ને દેખાતો બંધ થઈ જાય. તો એમ આ અજ્ઞાન રૂપી જે તરણા છે ને એની આડો આખો પહાડ, એટલે કે જે આત્મા જે પહાડ જેવો છે ને એ પણ આ અજ્ઞાન રૂપી આંખ, અજ્ઞાન રૂપી જે કણું પીડ્યું છે ને આંખમાં જ્ઞાન દ્રષ્ટિમાં, એટલે આ પહાડ જેવો આત્મતત્વ છે ને એ બતાતો નથી. આ કાયા હમારે ઓડ લે ને આત્મ હે અસવાન, સંતો સમજો સુજાન
गुरु ने ज्ञान बताया, मेरे अज्ञान को मिटाया, संतो अक्षर जीवन में आया, संतो मन में अक्षर जलाया। તો આનો અર્થ એવો છે કે કાયા એટલે આ દેહ, તો આ કાયાને ઘોડલીની ઉપમા આપી છે, પણ આ ઘોડી ઉપર જ્યાં સુધી મન અસવાર હોય ને ત્યાં સુધી આ ઘોડલી છે ને એ કાબુમાં નથી રહેતી, પણ જ્યારે આત્મ અસવાર બની જાય ત્યારે મન ફાવે ને ત્યાં હંકારી શકાય। તો આનો અર્થ એવો છે કે જ્યારે આત્મજ્જાસ થાય ને ત્યારે જ આ દેહનો અજ્જાસ છૂટે, અને ત્યારે જ આ દેહમાં વસનારો કોઈ પણ તત્વ એને નથી રોકી શકતું। મેલ હે અન મીટે ગુરુ કે દ્વાર, આઉન મેં અમારા વાસ હે ભાઈ, ઉન મેં અમારા વાસ હે, ગુરુ ને જ્ઞાન બતાયા, મેરા અજ્ઞાન કો મિટાયા, સંતો મેરે મન મેં અચરજ આયા। તો આનો અર્થ એવો છે કે કાયા એટલે આ દેહ, તો આ દેહ છે ને એ પરિવર્તનશીલ છે, એટલે એ ખોટો છે, અસત છે, અને એવી રીતે આ મન પણ છે ને એ અસત છે અને કલ્પિત છે, માટે એ મનનો જે મેલ છે, આ કાયા છે એ મનનો જ મેલ છે, અને મન છે ને ત્યાં સુધી આ દેહ અજ્જાસ છે, મન જો અમલ બની જાય તો આ દેહનો અજ્જાસ છૂટી જાય, તો આ ક્યારે મટે, કે જ્યારે સદગુરુના દ્વારે એટલે કે ગુરુના શરણે જાય ને ત્યારે, અને ત્યારે આ પદમાં પોતાનો વાસ થાય, એટલે કે ત્યારે આ રહેણાંક થઈ જાય, અને તખત ઉપર એટલે ગાદી ઉપર સિંહાસન ઉપર આ આત્મ સિંહાસન ઉપર ક્યારે રહી શકાય। સુનો મેરે જ્ઞાની ભાઈ કહેત અનવાર, સુનો મેરે જ્ઞાની, એ જે કાયા નહીં મેરે સાથ, સંતો મેરે મન અચરજ આયા। ગુરુ ને જ્ઞાન બતાયા,
मेरे अज्ञान को मिटाया, संतो मेरे मन में अचरज आया। તો આ કાયાને દરેક સંતો અલગ અલગ ઉપમા આપે છે. કોઈ સંતોએ ઝાડવાની ઉપમા આપી છે, કોઈ સંતે માટીનો મિનારો કીધો, કોઈ સંતોએ કાંસની પૂતળીની ઉપમા આપી છે, કોઈ સંતોએ ગોદડીની ઉપમા આપી છે. તો આ કાયા છે ને પાંચ તત્વની બનેલી છે, અને જળ પૃથ્વી તેજ વાયુ ને આકાશ આ પાંચ તત્વોની આ ગોદડી છે. તો આ ગોદડી છે ને એમાં પણ પાંચ વસ્તુ લીધેલી છે. એમાં છે બે ખોળિયા, ત્રીજું રૂ, ચોથી ચારે બાજુ કોર, અને પાંચમો દોરો. આ પાંચ વસ્તુની આ ગોદડી ઓઢીને હું ફરું છું, એટલે કે આ પાંચ તત્વોના દેહમાં હું રહું છું. પણ અનવર મિયા કહે છે કે એ જ્ઞાની પુરુષો તમે સાંભળી લો, છતાં આ કાયા આ ગોદડી એ મારી નથી અને હું ગોદડીનો નથી, કારણ કે મારા સદગુરુએ મને મારા સ્વરૂપનું જ્ઞાન આપ્યું અને મને જાણ થઈ ગઈ કે હું કોણ છું. સદગુરુ ભગવાનની જય.